હલો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થીઓ આપણે ગયા ભાગમાં અવયવ પાડવાની પદ્ધતિ શીખ્યા હતા જો એ પદ્ધતિ તમને ના ખ્યાલ હોય તો એકવાર ફરીથી આગળનો ભાગ જોજો ત્યાર પછી આ પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન કરશો તો તમને સરળતા રહેશે બરાબર છે ચલો આપણે ગયા ભાગમાં શીખ્યા હતા કે જે કોઈ મધ્યમ પદ હોય આપણી પાસે અહીંયા બે મધ્યમ પદ છે તેમાં આપણી પાસે ફક્ત એક મધ્યમ પદ રહેતું હતું તો આપણે શું કરતા હતા મધ્યમ પદના બે ભાગ કરતા હતા બરાબર છે તો આપણે સેમ પ્રોસેસ અહીંયા કરવાની છે પણ મધ્યમાં જે બે પદ છે બંને પદ સાથે બરાબર તો શું કરીશું સૌથી પહેલું પદ આપણું કયું છે એક્સ નો ઘન હવે ત્યાર પછી બે ઘાત વાળું પદ છે તો બે ઘાત વાળા પદને આપણે અલગ અલગ કરીશું તો માઇનસ એક્સનો વર્ગ માઇનસ એક્સનો વર્ગ આ કઈ રીતે કરશો આના તો આ પહેલાં અને ત્રીજાના મદદથી બરાબર પહેલાં અને ત્રીજાની વચ્ચે આ હોવાથી એના હિસાબથી આપણે આને અલગ અલગ ભાગમાં વિભાજિત કરીશું ત્યાર પછી આને વેચવા માટે આ આપણું પ્રથમ પદ અને આપણું અંતિમ પદ ગણવામાં આવશે અને આ બેના આધારે આપણે વચ્ચેવાળાના મધ્યમ પદના બે ભાગ કરવાના રહેશે બરાબર છે તો અહીંયા માઇનસ એક્સ જોઈએ છે ચલો પ્લસ એક્સ માઇનસ ટુ એક્સ આ રીતે હું ભાગલા પાડું છું જો આ બે અને આ બે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બે એક્સનો વર્ગ સિમ્પલ આ પ્લસ આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે એટલે કે એકમાંથી બે જાય તો માઇનસ એક બે અને છેલ્લે જે બચે છે પ્લસ ટુ એક વખત ફરીથી આ પ્રોસેસ સમજાવું છું યાદ રાખજો તમારે ત્રણ ત્રણના ગ્રુપ લેવાના છે પહેલાં આ ત્રણ તો એમાં પહેલું ને છેલ્લું બંનેનો ગુણાકાર કરો તમે તો એક્સનો ઘન અને અહીંયા એક્સ મળે છે બરાબર પ્લસ માઇનસ માઇનસ થાય છે માઇનસ એક્સની કેટલી ઘાત ચાર ઘાત હવે આના બે ભાગલા એવા પાડવાના જેથી તમે એ બે ભાગોનો સરવાળો કે બાદ બાકી આ મળે અને ગુણાકાર કરવાથી આ મળે ગુણાકાર માઇનસ મળે છે એટલે કે સીધી વસ્તુ એક માઇનસ હશે એક પ્લસ હશે બરાબર ત્યારબાદ આગળ જોઈએ ચલો આપણે સરવાળો બાદ બાકી માઇનસ જોઈએ છે ગુણાકાર આપણો આને પણ માઇનસ રાખશું તો એક ચાર ઘાત એટલે કે બ બે ઘાતના ગ્રુપમાં વિભાજન કરીએ આપણને આ બંનેનો સરવાળો બાદ બાકી માઇનસ બે જોઈએ છે તો બંને માઇનસ રાખશું તો માઇનસ માઇનસ પ્લસ આ રીતે મૂક્યું તે જ રીતે આ બેની મદદથી વચ્ચેવાળાના બે ભાગ કરો જે આપણે કરી દીધા છે આગળના ભાગમાં મેં આ તમને ડિટેલમાં સમજાવ્યું છે તમે એક વખત જોઈ લેજો ચલો હવે શું કરીશું તો આપણી પાસે અત્યારે ટોટલ છ પદ છે આ પહેલાં બે પદ પછી બે અને છેલ્લે બે બધા બબેના ગ્રુપમાંથી જે કંઈ પણ સામાન્ય નીકળતું હોય આપણે તેને સામાન્ય કાઢશું આ બેનું ગ્રુપ આ બેનું ગ્રુપ અને આ બેનું ગ્રુપ બરાબર છે ચલો તો પહેલામાં એક્સનો વર્ગ અને એક્સનો ઘન છે તો ઓછામાં ઓછી બે ઘાત છે એટલે આપણે બે ઘાત કોમન કાઢી લઈએ તો શું બચે અહીંયા એક્સ અહીંયા માઇનસ એક બચશે એક્સનો વર્ગ તો બહાર આવી ગયો ચલો આ બંનેમાં ઓછામાં ઓછી એક ઘાત છે વચ્ચે આપણે માઇનસ જોઈએ છે જેમાં અહીંયા છે તો માઇનસ એક્સ કોમન કાઢીએ તો શું બચે છે તો પહેલાં એક્સ પછી અહીંયાથી માઇનસ નીકળી ગયું એટલે એક માઇનસ હજુ બચશે અને એક્સ નીકળી ગયો તો ખાલી એક યાદ રાખજો કાઉન્ટ સરખાવવા જરૂરી છે અહીંયાથી વચ્ચે માઇનસ જોઈએ છે એટલે આપણે શું કરીશું માઇનસને કોમન કાઢી લઈશું બંનેમાં બે સામાન્ય છે બેને કોમન કાઢો ફરીથી એક્સ માઇનસ એક બચ્યા ચલો હવે બધામાંથી ત્રણે ત્રણ પદમાંથી સામાન્ય શું છે ચલો તો સામાન્ય કાઢી લઈએ એક્સ માઇનસ એક જે બચ્યું તેને બીજા કાઉસમાં એક્સનો વર્ગ અહીંયા માઇનસ એક્સ અહીંયા માઇનસ બે હવે આપણે ફરીથી આ જ પ્રોસેસ આ ત્રણ પદ છે તો એમાંથી મધ્યમ પદ માટે કરવાની ચલો એક્સનો વર્ગ ગુણ્યા બે એટલે કે માઇનસ ટુ એક્સનો વર્ગ બે ભાગલા પાડી દઈએ ગુણાકાર બે આવો જોઈએ બાદ બાકી એક મળી જોઈએ તો બે એકા બે બરાબર છે આ માઇનસમાં જોઈએ છે તો મોટી સંખ્યા માઇનસ રાખીશું અને પ્લસ રાખીએ ચલો ફરીથી એક્સ માઇનસ એક અહીંયા એક્સનો વર્ગ માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ ટુ આમાંથી પણ જે કોમન નીકળતું હોય તેને બહાર કાઢી લઈએ તો પહેલામાંથી કોમન નીકળશે એક્સ તો બચ્યું એક્સ માઇનસ ટુ અને બીજામાંથી કંઈ નહીં તો ફક્ત એક બચે છે એક્સ માઇનસ બે સોરી બે બે બંનેમાંથી કાઉન્સ કોમન આવી જશે બહાર તો એક્સ માઇનસ એક કાઉન્સ કયું આવશે એક્સ માઇનસ બેનું બચ્યું એ ત્રીજા કાઉન્સમાં એક્સ પ્લસ એક આ આપણા અવયવો થઈ ગયા ચલો સિમ્પલ છે સૌથી પહેલાં મધ્યમ પદના ભાગલા પાડવા ત્યારબાદ બીજી પ્રોસેસ કરવી આ એક સિમ્પલ બેઝિક સ્ટેપ છે જે તમારે યાદ રાખવાનું તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા આજે ભાગલા લીધા કઈ રીતે લેવા કદાચ સંખ્યાઓમાં ફેરફાર થાય જેમ કે આ બીજું ઉદાહરણ છે આપણી પાસે બીજો પ્રશ્ન ઘણો મોટો તફાવત છે સંખ્યાઓનો ચલો સૌથી પહેલી સંખ્યા તો એઝ ઇટ ઇઝ રહે છે જેવી છે તેવી હવે અહીંયા બધું જ પ્લસમાં છે તો આપણે પ્લસ માઇનસ ચિહ્નનો ક્યાંય સવાલ નહીં આવે આપણે બધી જ વસ્તુ પ્લસમાં જ રાખવાની રહેશે તો યાદ રાખજો તેર છે અહીંયા બત્રીસ છે બરાબર તો બત્રીસના એવા ઘટક ઘટકો જેના ઘડિયામાં તેર સોરી તેરનો સરવાળો કરવાથી તેર મળે એવો કોઈ ઘટક છે વિચારો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક એક પ્રશ્નમાં ભૂલ છે સેમ પ્રશ્ન છે નવી રકમ હું લખી દઉં છું બાજુમાં એક્સનો ઘન માઇનસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ નવ એક્સ માઇનસ પાંચ ચલો આ જ દાખલો તો આપણે અહીંયા નીચે જ ગણવાનો છે તો સૌથી પહેલાં એક્સનો ઘન તો આપણો છે એમ જ લખશું આપણે હવે ત્રણ એક્સના વર્ગના એવા અવયવો લેવાના છે જેનો પહેલો અવયવ આમાંથી સામાન્ય નીકળી શકે અને બીજો અવયવ પાછળ આમાંથી આપણે એને કઈ રીતે કરી શકીએ વિદ્યાર્થી મિત્રો તો ત્રણ કઈ રીતે આપણે બનાવશું ચલો તો આપણે વાત કરીએના અવયવની તો અવયવ કયા સ્વરૂપમાં મળી શકે છેલ્લી સંખ્યા જો તમે પાંચ છે પાંચના કોઈ પણ અવયવ તમે લેવા જાવ તો પાંચના અવયવ ફક્ત એક અથવા તો પાંચ પ્લસ કે માઇનસ ડઝન મેટર આપણા માટે પણ કાં તો એક હોઈ શકે કાં તો પાંચ હોઈ શકે એટલે કે છેલ્લે આપણે પાંચ લાવવા જરૂરી છે હવે છેલ્લે જો તમારે પાંચ લાવવા હોય તો અહીંયા તમારા બે ભાગ પડે નવના એમાં ચાર ને પાંચ લઈ શકો ચાર અને પાંચ પાંચ પાછળ આપો ચાર આગળ રાખો તો આગળ ચાર રાખો છો તો અહીંયા જો ત્રણ છે તો ચાર અને એક એ બંનેનો તફાવત ત્રણ મળી શકે હા સર મળી શકે તો કઈ રીતે કરશું તો યાદ રાખજો માઇનસ ત્રણ એક્સ જોઈશે આપણે ચલો અહીંયા પ્લસ એક્સનો વર્ગ રાખવું બરાબર છે તો હવે મારે માઇનસ કેટલા કરવા પડશે માઇનસ ચાર એક્સનો વર્ગ ખ્યાલ આવે છે પ્લસ માઇનસ માઇનસ થશે થઈ ગયું માઇનસ ચાલો પ્લસ માઇનસ માઇનસ ચારમાંથી એક જાય તો ત્રણ એક્સનો વર્ગ એઝ ઇટ ઇઝ અને મોટી સંખ્યાની નિશાન તો માઇનસ આ રીતે હવે અહીંયા ચાર લીધું છે તો આમાંથી ચારનો ઘટક પહેલાં લખશું હવે ચાર ને પાંચ નવ તો બંને પ્લસ કરવા પડશે ને એટલે કે બંને માઇનસ હશે તો પણ પ્લસ થઈ શકશે એટલે કે માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ ચલો આટલું થયું હવે આપણે આગળ જોઈએ આગળ આપણે શું કરીશું તો બંનેમાંથી પહેલાં બેમાંથી સામાન્ય શું નીકળે એક્સનો વર્ગ બચે છે શું એક્સ પ્લસ એક બીજા બેમાંથી તો માઇનસ પહેલાં કોમન કાઢવું પડશે કારણ કે બંને માઇનસ આપણે કાઉસમાં બંને પ્લસ જોઈએ છે ચાર કોમન નીકળે છે અને એક્સ પણ કોમન નીકળે છે કાઢી લ્યો ચલો બચ્યો એટલું અંદર તો એક્સ પ્લસ એક ફરીથી અહીંયા માઇનસ પાંચ કોમન કાઢશું બચે છે તે એટલું અંદર એક્સ પ્લસ એક બધામાં એક્સ પ્લસ એક કોમન છે તો બાકી જે બચે છે તેને કાઉસમાં જવા દો એક્સનો વર્ગ માઇનસ ચાર એક્સ માઇનસ પાંચ હવે આને આપણે મધ્યમ પદની વર્ગની રીતથી બરાબર મધ્યમ પદના વિભાજનની રીતે આપણે આને અલગ કરીએ પાંચ એકા પાંચ થશે આપણે અહીંયા ચાર જોઈએ છે તો આપણે આ રીતે કરી શકીએ એક્સ પ્લસ એક આગળ તો સેમ જ રહેશે ચલો એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ એક્સ જો પાંચ એક્સમાં પ્લસ એક કરીએ એટલે કે માઇનસ પ્લસ માઇનસ પાંચમાંથી એક જાય તો ચાર મોટાની નિશાની તો માઇનસ અહીંયા માઇનસ પાંચ ચલો સામાન્ય નીકળતું હોય તે કાઢો તો પહેલામાંથી કોણ સામાન્ય નીકળશે એક્સ બચ્યું એક્સ માઇનસ પાંચ બીજામાંથી કહે નહીં તો એક જ રાખો શું બચે છે ફરીથી એક્સ માઇનસ પાંચ ચલો આટલું સમજાઈ ગયું સમજી લીધું હવે જે કાઉન્ટ સામાન્ય છે તેને આપણે કોમન કાઢી લઈએ બહાર એક્સ માઇનસ પાંચ તો જે બચ્યું તે બીજા કાઉન્સમાં લઈએ એક્સ પ્લસ અહીંયાથી એક ચલો ત્રણ જે મળ્યા અવયવ થઈ ગયા સેમ રીતે આગળનો પ્રશ્ન જોઈએ સૌથી પહેલું પદ એક્સ નો ઘન જો તમે પાછળથી વિચારશો તો સરળતા રહેશે તમને અહીંયા વીસ છે વીસના અવયવ કોણ કોણ હોઈ શકે એક ચાર પાંચ બે બરાબર દસ તો હવે આ બધામાંથી બત્રીસનો પણ અવયવ હોય તેવી સંખ્યા કઈ તો ચાર બરાબર છે ચાર બત્રીસમાં પણ આવશે વીસમાં પણ આવશે તો આપણે શું કરીશું તો જે સંખ્યાઓ આપણને મળી છે બત્રીસ તેના આ રીતના ઘટકો અલગ કરીશું જેથી આપણને ગણતરીમાં સરળતા રહી હવે બત્રીસ છે પ્લસ છે બધી વસ્તુ પ્લસ છે તો તમારે પ્લસમાં જ કાઢવાનું છે હવે ચાલો બત્રીસમાંથી તમે કદાચ વીસ પ્લસ અલગ કરી દો તો વીસ અહીંયા આવી જશે તો કેટલા બાર બાર આગળ રહેવા દો ચલો કરતા જઈએ સાથે સાથે એક્સનો ઘન છે પ્લસ એક્સનો વર્ગ કાઢો અલગ કરો બારેક્સના વર્ગને હવે આ બત્રીસમાંથી પાછા બાર અલગ લઈ લ્યો બારેક્સ બચ્યા કેટલા વીસ એક્સ પ્લસો ખાલી સરવાળા સ્વરૂપમાં અલગ કરવાના છે તમે કોઈ પણ રીતે અલગ કરશો જવાબમાં કોઈ ફરક નહીં પડે જવાબ સાચા આવી જ શકે છે છેલ્લે સુધી ચલો પેલા બે પદોમાંથી એક્સ નો વર્ગ સામાન્ય બચે છે શું એક્સ પ્લસ એક આ અને આ બંને સામાન્ય છે ચલો તો પ્લસ બાર એક્સ કોમન કાઢીએ તો અહીંયા એક્સ પ્લસ એક બચે ફરીથી અહીંયા વીસ કોમન કાઢી લઈએ તો એક્સ પ્લસ એક બચશે ચલો બધામાં એક્સ પ્લસ એક સામાન્ય કોમન કાઢી લઈએ બચે છે તે બધું જ કાઉન્ટ્સમાં બારેક્સ પ્લસ વીસ વીસના ભાગલા પાડવાના છે તો એવા ભાગલા પાડવાના જેથી આપણને મધ્યમ પદ મળી શકે દસ દુ વીસ દસ ગુણ્યા બે અને દસ ને બે બાર દસ ગુણ્યા બે વીસ થઈ ગયું ચલો તો અંદરવાળાના ફરીથી ભાગ પાડીએ એક્સનો વર્ગ પ્લસ ટુ એક્સ પ્લસ ટેન એક્સ પ્લસ વીસ એક્સ પ્લસ એક એમના એમ ચલો બીજા કાઉસમાં પહેલાં બે પદોમાંથી સામાન્ય ફક્ત એક્સ તો બચે છે એક્સ પ્લસ બે બીજામાંથી આપણે દસને સામાન્ય કાઢીએ તો ફરીથી એક્સ પ્લસ બે બચે છે ચલો સાદુરૂપ આપી દઈએ એક્સ પ્લસ એક આ બંનેમાંથી સામાન્ય કાઉસ એક્સ પ્લસ બે હતા બચ્યા એ ત્રીજા કાઉસમાં એક્સ પ્લસ દસ તો આપણો થઈ ગયો જવાબ ચલો સિમ્પલ છે છેલો પ્રશ્ન જોઈએ બે વાયનો ઘન છે અહીંયા ફક્ત એક વખત વાય સ્ક્વેર આપણી પાસે છે બરાબર છે તો આપણે શું કરીએ અહીંયા બે છે તો અહીંયા પણ એક બેના સ્વરૂપમાં વાય સ્ક્વેર લઈ લઈએ હવે તમે એમ કહેશો સર અહીંયા આપણી પાસે તો એક જ વખત વાય તો કંઈ નહીં બે વખત લીધા તો એમાંથી એક વખત હજુ બાદ કરી નાખો ફરક શું પડવાનો છે કંઈ નહીં હવે અહીંયા એક વખત વાય છે તો અહીંયા બે વખત છે તો બંને માઇનસમાં રહેશે એટલે કે એક વાર માઇનસ વાય બીજી વાર પણ માઇનસ વાય થઈ ગયા અલગ હવે અવયવો ત્યારબાદ માઇનસ એક ચલો સાદુ રૂપ આપીએ પહેલાં બે પદમાંથી ટુ વાય સ્ક્વેર કોમન તો વાય પ્લસ એક બાય બીજા બેમાંથી માઇનસ વાય કોમન કાઢીએ તો ફરીથી વાય પ્લસ એક બચશે ત્રીજામાંથી માઇનસ એક કોમન કાઢીએ તો વાય પ્લસ એક ફરીથી ચલો બધામાં કોમન હોય તેવું કોણ વાય પ્લસ એક બાકીના બધાને બીજા કાઉન્ટમાં મૂકી દઈએ બે વાયનો વર્ગ માઇનસ વાય માઇનસ એક ફરીથી તે જ રીતે વાય પ્લસ એક છે મધ્યમ પદના ભાગ પાડશું તો અહીંયા પ્રથમ આપણને બે મળે છે તો અહીંયા પણ આપણે એવું કરીએ ચાલો ટુ વાય લઈ લઈએ માઇનસ બે વાય હતા હવે આપણે એક વાય હજુ ઓછો કરવો પડશે જો માઇનસ બે વાય છે અહીંયા ફક્ત માઇનસ એક જ વખત વાય તો આમાંથી એક ઓછો કરવા માટે શું કરવું પડશે તો આ માઇનસ છે બીજી સંખ્યા તમારે પ્લસ લેવી પડશે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી થશે આપણે બાદ કેટલા કરવાના છે એક આનાથી વિરોધી લેશું તો આપણને આ જવાબ મળશે છેલ્લે માઇનસ એક ચલો સાદરૂપ પાપીએ વાય પ્લસ એક પહેલાં બંનેમાંથી ટુ વાય સામાન્ય તો બઈ ચાર ટુ સોરી વાય માઇનસ એક બીજામાંથી કંઈ નહીં તો એક સામાન્ય કાઢો વાય માઇનસ એક ચલો વાય પ્લસ એક કાઉ સામાન્ય છે ને બહાર કાઢી લઈએ બઈ ચાય અંદર ટુ વાય પ્લસ વન આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગળના ભાગમાં જોઈશું તો ચલો મળી આગળના ભાગમાં જય શ્રી કૃષ્ણ